મોડેલ બનવા મુંબઈ જતી કિશોરી પર ગેંગ રેપ આચરવામાં આવ્યો હોવાનો કેસ સામે આવ્યો છે ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો બાદ રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યો હોવાનો સામે આવ્યો છે જેથી પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી અન્ય બે યુવકોને શોધખોળ હાથ ધરી છે ઘોડાદરા વિસ્તારમાં મૂળ ઝારખંડનો શ્રમજીવી પરિવાર રહે છે પરિવારમાં પતિ પત્ની ઉપરાંત ત્રણ સંતાનો છે તેમાં બીજા નંબરની દીકરી તેર વર્ષીય મંદાકીની છે જે બુધવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પિતાએ લિંબાયત પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી તપાસ પીએસઆઈ એમજી રાઠોડે કરી હતી રાઠોડે મંદાકિનીના સૌથી નજીકના મિત્રોની પૂછપરછ કરી હતી તેમાં એક કિશોરે પોલીસને જણાવ્યું હતું કે બુધવારે મધ્યરાત્રે એક નંબર પરથી મંદાકિનીને ફોન કર્યો હતો તેથી પોલીસે તે નંબરની તપાસ કરતા તે નંબર ભૂલા નામના રિક્ષા ડ્રાઈવરનો હતો પોલીસે મંદાકિનીના મિત્ર દ્વારા તે નંબર પર ફોન કરી મંદાકિની સાથે વાત કરી ગોડાદરા બોલાવી હતી મંદાકીની રિક્ષા ડ્રાઈવર ભૂલા સાથે આવી હતી પોલીસે મંદાકિનીને પોતાના કબજામાં લઈ ભોલાને પકડી પાડ્યો હતો મંદાકિનીની પૂછપરછમાં ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી હતી મંદાકીની અભ્યાસમાં રસ લેતી નથી તેથી ઘરમાં તેના માતા પિતા તેને ઠપકો આપતા તેને ઠપકો આપતા માતા પિતા પ્રત્યે રોષ ભરાઈ હતી બીજી તરફ મંદાકિનીને મોડેલ બનવું હતું તેથી તે મુંબઈ જવા માગતી હતી બુધવારે સાંજે તે ઘરેથી એકલી મુંબઈ જવા નીકળી હતી રસ્તામાં તેના બે મિત્રો રવિ અને રાજુ મળ્યા હતા તેઓએ મંદાકિનીને કહ્યું કે તેઓ સુરત સ્ટેશને મૂકી દેશે એવું કહીને બાઇક પર બેસાડી અવારું જગ્યાએ લઈ જઈ બંને બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તેને એક રિક્ષામાં બેસાડી હતી રિક્ષાવાળાએ મંદાકિનીને કહ્યું કે અત્યારે ક્યાં મુંબઈ જશે સવારે તને લઈ જવા રાત્રે રિક્ષાવાળો મંદાકીનીને રાજીવનગર પોતાના રૂમ પર લઈ ગયો હતો ત્યાં રિક્ષાવાળાએ પણ બળાત્કાર ગુજાર્યો હતો પોલીસે ગુનો દાખલ કરી રિક્ષા ચાલક ભોલાની ધરપકડ કરી છે મુકેશ ગુરો સાથે સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ સુરત